ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું આજના એટલે કે 24 જૂન 2020 કરંટ અફેર્સ. પરંતુ 24 જૂન 2020 કરંટ અફેર્સની શરૂ કરતા પહેલાં હું આપને એ જણાવી દઈશ કે જીપીએસસીની જે આવનારી એક્ઝામો છે, જે ડીવાયએસઓ છે, ક્લાસ 1-2 એક્ઝામ છે, પીઆઈ છે, એસટીઆઈ છે, આ બધી એક્ઝામ છે. જ્યારે પોલીસ ખાતામાં જે કોન્સ્ટેબલની એક્ઝામ તો ઓલરેડી એક રિઝલ્ટ આવી ગયેલું છે, પણ ફરીથી જાહેરાત પણ પડનાર છે. પીએસઆઈ એએસઆઈ વગેરેની જાહેરાત આવનાર છે. તલાટીની એક્ઝામ બાકી છે, બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ બાકી છે. આ બધી એક્ઝામોની અંદર ક્યાંક ને ક્યાંક આ ટાઈપના જે ક્વેશ્ચનો તમારે પૂછાઈ શકે છે, તો એ ક્વેશ્ચનોમાં વધુમાં વધુ માર્ક્સ મેળવવા માટે પૂરો વિડીયો વ્યવસ્થિત રીતે જોવા માટે વિનંતી કરું છું. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજનો સૌથી પહેલો ક્વેશ્ચનમાં. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ નીચેનામાંથી કયાને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. મતલબ કે જે ચાર બાબતો આપણને આપવામાં આવેલી છે, એ ચાર બાબતો પૈકી કઈ બાબતો એવી છે કે જે બાબતોને જાહેર ન કરવી, જાહેર કરવા માટેની મુક્તિ આપવામાં આવેલી છે. કે કોઈ પણ વ્યક્તિ આ ચાર બાબતોમાંની જે બાબતો આપણે સાચી છે, જનરલી જે વિદેશમાંથી સરકારના વિશ્વાસમાંથી પ્રાપ્ત થતી અંગત માહિતી, માહિતી કે જે ગુના તરફ દોરી જતી હોય, જો માહિતી આપવી એ કોઈપણ વ્યક્તિના કોપીરાઇટ એટલે કે કોઈપણ વ્યક્તિની અંગત પર્સનલ બાબતોનું ભંગ થતું હોય, મંત્રી પરિષદની ચર્ચા વિચારણા, રેકોર્ડ સહિતની કેબિનેટના બાબતના કાગળો, આ બધી બાબતો જનરલી બધી જ બાબતો યોગ્ય છે. તો આ બાબતોને જો કોઈપણ વ્યક્તિ આરટીઆઈથી માગે છે તો એને આપવી જરૂરી નથી. ઓકે, તો દરેક બાબતો આપણી અહીં સાચી છે. આપણે શરૂઆતમાં ચર્ચા કરી એ પ્રમાણે હવે અહીં જે વાત કરીએ છીએ કે જે તમને આરટીઆઈ એક્ટ જે 2005 છે હેઠળ જે માહિતીને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે, એ માહિતીઓ અહીં આપણને ટોટલ આપવામાં આવેલી છે કે અધિનિયમની કલમ નંબર 9માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કેટલીક બાબતો પર નાગરિકોને માહિતી આપવાની કોઈ જવાબદારી રહેશે નહીં. જેમ કે એવી માહિતી જે પૂર્વગ્રહયુક્ત રીતે સાર્વભૌમત્વ, અખંડિતતા, સુરક્ષા, વૈજ્ઞાનિક અથવા આર્થિક હિત અને વિદેશી રાજ્ય સાથેના સંબંધને અસર કરશે. જો પહેલી વાત શું થઈ કે ભારતની જે પણ શાંતિ સુલેહ ભંગ કરવાની બાબત થતી હોય, સુરક્ષા ભંગ કરવાની બાબત હોય, અથવા જે આર્થિક હિતો ભંગ કરવાની બાબત હોય, અથવા વિદેશી રાજ્યો સાથેના સંબંધો બગડતા હોય, એવી બાબતોની આપવાની આપી શકશે નહીં. જે માહિતી લીધા બાદ એ વ્યક્તિ કોઈપણ જાતનો ગુનો આચરી શકે છે, કે ફોર એક્ઝામ્પલ કે કોઈપણ એક ગવર્મેન્ટ સંસ્થા છે અથવા કોઈપણ એક ગવર્મેન્ટ બાબતો છે, એની દરેકે દરેક નાની નાની જે એની કોન્ફિડેન્શિયલ બાબતો હોય કે કયા રસ્તેથી કોઈ છૂપો રસ્તો શોધતા હોય કે એવી બધી બાબતો હોય, તો એ ગુનો જે બાબતથી એ વ્યક્તિ ગુનો કરી શકે છે, તો એ બાબત પણ માહિતી આપી શકાશે નહીં. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કઈ કઈ જગ્યાએ સીસીટીવી આવે છે, કઈ કઈ રીતે એને કવર થાય છે, કેટલા વાગે સર આવે છે, કેટલા વાગે જાય છે, આ બધી જ બાબતીઓ આપી શકાતી નથી. ઓકે, જેની રજૂઆત કોર્ટ કે ટ્રિબ્યુનલ અથવા જાહેરનામા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે, એ રજૂઆત કોર્ટના તિરસ્કારની રચના કરે છે જેથી કરીને આપી શકાતી નથી. ઓકે, જેની રજૂઆતથી સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓનું વિશેષ અધિકારનો ભંગ થઈ શકે છે, એને પણ આપી શકાતી નથી. વિદેશ સરકાર તરફથી આત્મવિશ્વાસની માહિતી પ્રાપ્ત થઈ હોય, એટલે મતલબ કે વિદેશની સરકાર દ્વારા કોઈ એક એવી માહિતી આપવામાં આવેલી છે કે જેમાં એમને ખબર છે કે ભારતને એક વિશ્વાસ પેદા કરીને માહિતી આપવામાં આવી હોય. ફોર એક્ઝામ્પલ કે આપણને કોઈ એક એવો દેશ છે કે જે દેશ આપણને ચાઇના વિશે કે પાકિસ્તાન વિશે કે કોઈ પણ આપણા એક દુશ્મન દેશ વિશે અથવા આપણા મિત્ર દેશ વિશે આપણને એક એવી માહિતી આપે છે કે આ દેશ તમારા વિરુદ્ધમાં અથવા તમારા માટે આટલું આટલું કરી રહ્યો છે, તો એવી જે અમુક માહિતીઓ છે કે જે બાબત કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે, તો એ બાબત માહિતી આપી શકાતી નથી. ઓકે, મંત્રીમંડળ, સચિવો અને અન્ય અધિકારીઓની ચર્ચા સહિતના કેબિનેટ પેપર્સ, પરંતુ તેમાં સમાયેલ નિર્ણયો અને સંબંધિત કારણો નિર્ણય લેવામાં આવ્યા પછી જાહેર કરવામાં આવશે અને આ મામલો પૂર્ણ અથવા સમાપ્ત થઈ જશે. આ એવું કહેવા માગે છે કે કોઈ પણ કેબિનેટની અંદર કોઈ પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ હજી સુધી એનો કોઈ પર્ટિક્યુલર નિર્ણય લેવાનો નથી, એ હજી ચર્ચામાં જ છે. તો જ્યાં સુધી એ ચર્ચામાં હશે ત્યાં સુધી એ બાબતને માહિતી અધિકાર દ્વારા આપી શકાશે નહીં. જ્યારે ચર્ચા પતી જશે, એનો પેપર્સ કમ્પ્લીટ, એ નિર્ણય લેવાઈ જશે અને એનો કાયદો બની જશે, અથવા એને કોઈ પણ બાબતનો જે પણ નિર્ણય લેવાનો હશે, તો એ નિર્ણયને પછી જાહેર કરી શકાશે. ઓકે, જો માહિતી આપવી તે રાજ્ય સિવાયના કોઈ પણ વ્યક્તિના કોપીરાઇટનું ઉલ્લંઘન કરે તો કલમ 9માંથી મુક્તિ આપવામાં આવે છે. ઓકે, બીજો ક્વેશ્ચન આપણો છે કે નીચેનામાંથી કઈ સેવા અથવા સેવાઓ
તેમના નોડલ મંત્રાલય સાથે યોગ્ય રીતે મેળ ખાય છે? ઓકે, રાષ્ટ્રીય કેડેટ કોપ્સ એટલે કે NCC, નેશનલ કેડેટ કોપ્સ, યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, બીજું NSS, રાષ્ટ્રીય સેવા યોજના, સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. અને CAPF, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ, ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તો આમાંના કયા વિધા કઈ બાબત એવી છે કે કઈ સંસ્થા છે એમની જે મિનિસ્ટ્રી સાથે મેળ ખાય છે, તો આપણે એ જોઈએ છીએ. તો ફક્ત અને ફક્ત ત્રીજી બાબત એવી છે કે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ જે છે એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. જ્યારે જો આપણને નેશનલ NCCની વાત કરવામાં આવી છે, તો અર્થમાં તેના તમામ રાઉન્ડમાં વિકાસ અને યુવા તકો પૂરી પાડે છે. કમિટમેન્ટ, સમર્પણ, શિસ્ત અને નૈતિકતાની કિંમતોને સમર્થ હવે વાત છે તો એ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો મિત્રો, એ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. જ્યારે રાષ્ટ્રીય સેવા યોજના જે છે એ NSS જે છે તે યુનિયન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ કામ કરે છે, જે ધોરણ 11 અને 12 વર્ગના વિદ્યાર્થીઓ અને 12+ જે હોય અથવા 10+ જે થતું હોય છે કોલેજ, સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ વગેરે વિદ્યાર્થીઓને, 10મા ધોરણથી નીચેના વિદ્યાર્થીઓને NSSનો કેમ્પ થતો હતો નથી, જ્યારે 10મા પછીનાનો NSSનો કેમ્પ થતો હોય છે. પરંતુ NCC જે રહ્યો એ નાનપણથી 10મા પહેલાંથી પણ થતો જ હોય છે. CAPF જે છે એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, એ આપણે જોઈ લીધું છે. ગૃહ મંત્રાલય હેઠળ કઈ કઈ બીજી બાબતોને જે કામ કરતી હોય છે, કે દાખલા તરીકે CRPF છે, BSF છે, NSG છે, જે આ બધા રહ્યા, ITBP છે, તો આ બધી જ બાબતો રહી એ બધી જ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તો આને એક વખત વ્યવસ્થિત રીતે વાંચી લેવું. સમુદ્રના કાયદા પર યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, દરિયાકાંઠાના રાજ્યો તેમના પ્રાદેશિક સમુદ્ર પર સાર્વભૌમત્વનો ઉપયોગ કરે છે, પરંતુ વિદેશી જહાજોને તે પાણીથી નિર્દોષ પ્રસાર થવાની મંજૂરી છે. એક, લેન્ડલોક સ્ટેટ્સને ટ્રાન્ઝિટ સ્ટેટસના પ્રદેશ દ્વારા દરિયામાં જવા અને પરિવહનની સ્વતંત્રતા મેળવવાનો અધિકાર છે. 3, ભારતને UNCLOC પર સહી કરી છે અને તેને બહાલી પણ આપી દીધેલી છે. બહાલી મતલબ મંજૂરી પણ આપી દીધેલી છે. તો મતલબ બધા જ વાક્યો આપણા અહીં સાચા છે. હવે વાત કરીએ છીએ આગળની વાત કે બધા જ વાક્યો કઈ કઈ રીતે સાચા છે. તો એ બધી જ બાબતો આપણને અહીં આપવામાં આવેલી છે. વિડીયોને પોઝ કરી એક વખત વ્યવસ્થિત રીતે વાંચી લેવું. કન્વેલેસન્ટ પ્લાઝમા થેરેપી સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે વાયરલ રોગોની સારવાર માટે અસ્થિમજ્જા પ્રત્યારોપણની ઉપચાર છે. ઉપચાર માટે દાતા એવી કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે જે ક્યારેક આ રોગ થયો ન હોય. તો વિધાન, યોગ્ય વિધાનની વાત કરીએ છીએ તો બંનેમાંથી એક પણ વિધાન યોગ્ય નથી. જે લોકોએ રોગમાંથી સ્વસ્થતા મેળવી છે તેમાં એન્ટીબોડીઝ પ્રોટીન હોય છે, શરીરમાં તેના લોહીના ચેપ સામે લડવા માટેનો ઉપયોગ કરે છે. પુનઃપ્રાપ્ય થયેલા રોગમાં પ્લાઝમા કહેવામાં આવે છે અને પ્લાઝમા એ લોહીનો પ્રવાહી ભાગ છે. તેથી કન્વેલ પ્લાઝમા થેરેપી દાતા માત્ર તે જ વ્યક્તિ હોઈ શકે જેને તે સમાન રોગ હતો અને તે સ્વસ્થ થઈ શક્યો છે. અત્યારે આપણે જોઈએ છીએ ઘણી વખત કે એવું પણ ઘણી વખત જોયું છે કે ભાઈ આ વ્યક્તિએ તેના પ્લાઝમા ડોનેટ કર્યા છે, પરંતુ એ પ્લાઝમા ડોનેટ કોરોના માટે એ જ વ્યક્તિ કરી શકે છે કે જેને ઓલરેડી કોરોના થયો હોય અને એમાંથી એ સ્વસ્થ થયો હોય, તો જ એને પ્લાઝમા ડોનેટ થઈ શકે. રોગની પ્રતિરક્ષા સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, મોટે પાયે રસીકરણ દ્વારા ટોળું પ્રતિરક્ષા પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ રસી પ્રેરિત રોગ પ્રતિકારક શક્તિ એ પ્રકારની સક્રિય પ્રતિરક્ષા છે. એક નવજાત બાળક તેની માતા પાસેથી પ્લેસેન્ટા દ્વારા નિષ્ક્રિય પ્રતિરક્ષા મેળવી શકે છે. તો આવેલા વિધાનોને, યોગ્ય વિધાનો મતલબ કે આપણે બધા જ વિધાનો યોગ્ય છે, તો એને માટેની ડિટેલ્સ આપણને અહીં આપવામાં આવેલી છે. તો ડિટેલ્સને એક વખત વ્યવસ્થિત રીતે વાંચી લેવી. નીચેનામાંથી કયો તહેવાર ઉજવણી કરવામાં આવે છે તે રાજ્ય સાથે યોગ્ય મેળ ખાતો હોય છે? તો અંબુબાચીનો મેળો જે છે એ આસામમાં ભરાય છે, હોર્નબિલ ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડમાં ભરાય છે, અને ચપચાર કૂત છે એ મેઘાલયમાં ભરાય છે. સાચા વિધાન આપણે જોવાના છે. તો સાચું વિધાન પહેલું અને બીજું છે કે અંબુબાચી જે છે એ આસામમાં ભરાય છે, હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં ભરાય છે, જ્યારે અપચાર કૂત જે છે, જે છપ્પર કૂતને અપચાર કૂત કહેવાય છે, જે મિઝોરમમાં ભરાય છે. અંબુબાચી જે મેળો છે એ જૂન મહિના દરમિયાન ઉજવવામાં આવે છે, જે કામાખ્યા મંદિર આસામમાં આવેલું છે. કામાખ્યા દેવીની વાર્ષિક માસિક સ્ત્રાવની ઉજવણી કરવામાં આવે છે. જે હોર્નબિલ ફેસ્ટિવલ છે એ નાગા હેરિટેજ વિલેજ છે, જે કિસ્મા ખાતે યોજવામાં આવેલો છે, જે કોહિમાથી લગભગ 12 કિલોમીટર દૂર છે. નાગાલેન્ડની તમામ જાતિઓ આ ઉત્સવમાં ભાગ લે છે. ચપચાર જે કહી શકાય છે અથવા છપચર કહી શકાય છે, જે કુફ્રૂટ એ
એ જે મેળો છે એ મિઝોરમનો કૃષિ મહોત્સવ છે. દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. ચપચારકૃત રાજ્યમાં વાવેતરનો સમય દર્શાવે છે. આ તહેવારની વિશેષતા એ છે કે વાંસ નૃત્ય જેનું નામ છે ચેરાવ, કે ચેરાવ નૃત્ય કેનું છે તો મિઝોરમનું, યાદ રાખજો. યુએન શસ્ત્ર વેપાર સંધિ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે પરંપરાગત શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય વેપાર માટે સામાન્ય ધોરણો સ્થાપિત કરે છે અને તેને શસ્ત્રના ગેરકાયદેસર વેપારને ઘટાડવાનો પ્રયાસ કરે છે. તે રાજ્યના ઘરેલું બંદૂક નિયંત્રણ કાયદાઓને પણ અસર કરતું નથી. આ સંધિ હજી અમલમાં છે. ભારતે સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી અથવા માન્યતા આપી નથી, તો એ યોગ્ય વિધાનો છે. 1, 2 અને 4 ત્રીજું વિધાન અમલમાં છે, એ ખોટી વસ્તુ છે. હવે એની ડિટેલ્સ આખી આખી આપણને આપવામાં આવેલી છે. જે આર્મ ટ્રેડ સંધિ છે એની બાબતમાં ચીને પણ હમણાં જે જાહેરાત કરી છે કે તે પણ આ ટ્રેડ સંધિની અંદર જોડાશે. સંધિ ક્યારે આવી છે, કઈ કલમ હેઠળ સ્ટાર્ટ થાય છે, કઈ તારીખે થઈ છે, તે બધી જ ડિટેલ આપવામાં આવેલી છે, વાંચી લેવી એક વખત. છેલ્લા 5 વર્ષમાં ભારતના બાહ્ય વેપાર સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. 1, ચીન સાથે ભારતને સૌથી વધુ વેપાર ખાદ્ય હતી. 2, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની નિકાસનું મૂલ્ય તેના આયાત કરતાં સતત વધતું રહ્યું છે. તો બંને વિધાનો આપણા યોગ્ય છે. આપણે અહીં જોઈએ છીએ કે વિધાન 1 સાચું છે કે ભારત ચીન સાથેનું સૌથી મોટું નકારાત્મક વેપાર સંતુલન ધરાવે છે. છેલ્લા 5 વર્ષમાં ભારતે યુએસ સાથે સતત સકારાત્મક વેપાર સંતુલન રાખેલું છે. યુએસ, ચીન, યુએઈ અને સાઉદી અરબ ભારતના સૌથી મોટા વેપાર ભાગીદારો છે. હવે અહીં આપણને બતાવવામાં આવેલું છે કે કોણ કોણ ભારતના સૌથી વધુ જે ભાગીદારો છે, વેપાર ભાગીદારો છે, તો આપણને બતાવ્યું છે યુએસ છે, યુએઈ છે, ચાઇના, સાઉદી અરેબિયા, ઈરાન, જર્મની, કોરિયા, ઇન્ડોનેશિયા, સ્વિટ્ઝરલેન્ડ, હોંગકોંગ, સિંગાપોર વગેરે. હાયસિન્થ મકાઉ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તે મધ્ય અને પૂર્વ દક્ષિણ અમેરિકાના વતની છે. 1, 2 તેના જંગલી પ્રાણીસૃષ્ટિ અને ફ્લોરાના જોખમી જાતિના આંતરરાષ્ટ્રીય વેપાર પરના કન્વેન્શનના પરિશિષ્ટ 1 હેઠળ સંરક્ષણ આપવામાં આવેલું છે. તો 1 અને 2 બંને નિવેદનો સાચા છે અને કઈ રીતે સાચા છે એ આપણને ડિટેલ્સ આપેલી છે, તો એક વખત એને વાંચી લેવી. નીચેનામાંથી કયું ભારત વિચાર સમિટનું આયોજન કરે છે? તો નીતિ આયોગ, ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ, વિશ્વ આરોગ્ય મંચ અને યુએસ ભારત બિઝનેસ કાઉન્સિલ. તો આપણું સાચું વિધાન છે યુએસ ભારત બિઝનેસ કાઉન્સિલ. હવે જે વાત કરીએ છીએ યુએસ ભારત વિચાર, જે ભારતના વિચારો સમિટ અમેરિકી ભારત વેપાર પરિષદ દ્વારા કરવામાં આવેલી છે. ભારત સાથે સંબંધિત કી મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરની વાતચીત માટે વિચારો, વ્યવસાયિકો, રાજદ્વારીઓ અને થિંક ટેન્કને બોલાવવાનો એક મંચ છે. ભારત આઈડિયાઝ સમિતિ એટલે કે ભારતની જે વિચાર સમિતિ હતી 2020 જુલાઈ 21-22ના રોજ વર્ચ્યુઅલ રીતે યોજાશે, જેમાં કોવિડ પછીના વૈશ્વિક ભૌગોલિક રાજ્યો, ધ્યાન પુરવઠાની સાંકળો, ડિજિટાઇઝેશન અને તકનીકી વલણો, આરોગ્ય સંભાળનું ભવિષ્ય અને ન્યાયી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આમાંથી તમને ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અને જો પૂછાઈ શકતો હોય એવું તમને લાગતું હોય કે નાના ક્વેશ્ચન ખરેખર પૂછાઈ શકે એવા જ આપણે ક્વેશ્ચન લીધેલા છે, તો વિડીયોને લાઇક કરો. તમને જે કંઈ પણ મનમાં ક્વેશ્ચન હોય, ફીડબેક હોય, તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ, આભાર.